कमलाचरण। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिर्याणं नमो उवजायाणं नमो लोए सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो वन मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। आत्मानुशासन ग्रंथ में मंगलाचरण। श्री जैन शासन गुरु नमो नाना विधि सुख का आत्महित उपदेश ते करे मंगलाचार। दोहे जिन शासन में आत्मानुशासन कृत जाति दुख हरि सुख कारि साची शासन। जाको गुण भद्र करता गुण भद्र जाको जान भद्र गुण धारी भव्य करता उपासन। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को तने उपकार नाशे मिथ्या ब्रह्म वासना। साते देश भाषा कर अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होते अर्थ भाषण। जाके मंद बुद्धि हो के होते अर्थ भाषण। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरधार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिव का। ये आत्मन तू दुख से डरता हर सुख की वांछा करता। इसीलिए मैं दुख हारी हर सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत वह यदि कटु भी भाषित हो कटु औषधि ग्राह करो वीरत किंचित तू भय भीत। पारला पाठशाळाना सोल साइंस क्लास अंतर्गत अपने आत्मानुशासन ग्रंथ नो स्वाध्याय करी रहा है। એમાં આપણે લાસ્ટ ટાઈમ 101 નંબરની ગાથા જોઈ હતી, આજે 102 નંબરની અને આગળની ગાથાઓ આપણે જોઈએ છીએ. જો સૌથી પહેલાં બેકગ્રાઉન્ડ માટે આપણે વિષયાનો રમણિકા છે આગળ એને આપણે એકવાર જોઈએ એટલે આપણને કન્ટિન્યુટી ખ્યાલમાં આવે કે ક્યાંથી વાત ચાલે છે. જો આગળ જે આપણું મંગલાચરણ વાંચ્યું એનાથી પહેલાં પેજ નંબર 32 છે. મંગલાચરણની પણ પહેલા એક એમાં જે ગાથાઓના નંબર અને એના વિષયોમાં એટલે ગાથામાં શું કન્ટેન્ટ આવ્યું એનું વર્ણન છે. તો જો આપણે અહીંયાથી જોઈએ આપણી ગાથા તો છે 102, પણ આ વિષય ક્યાંથી ચાલતો આવ્યો છે કે જો 97માં પહેલા મુનિરાજોનું વર્ણન કર્યું હતું કે યતિઓ કા પરહિત કે પ્રતિ અનુરાગ, ત્યાં એ વિષય પૂરો થયો. એના પછી 98થી નવો વિષય શરૂ થયો હતો. એ 98 ગાથાથી લઈને શરીર અને આ સંસારના જે દુઃખો છે એનું વર્ણન ચાલી રહ્યું છે. તો જો શરીર સમસ્ત આપદાઓ કા સ્થાન હૈ, ગર્ભાવસ્થા કે દુઃખ, અજ્ઞાની કી મૂર્ખતા એટલે અજ્ઞાની કેવી રીતના શરીરમાં પોતાપણું માનીને દુઃખી થાય છે એના ઉપર હતું. અને લાસ્ટ ટાઈમ જે આપણે જોયું કામજન્ય ભેદમાં એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જીવ કેવી રીતના દુઃખી થાય છે અને તો એને દૂર કરવાની કોશિશ નથી કરતો, ઉલટો એને જ એ પુષ્ટ કરે છે. એના માટે એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે કેવી રીતે એક યુદ્ધ ચાલતું હોય અને યુદ્ધમાં સામેવાળો વ્યક્તિ બાણ મારતો હોય, એ બાણ આને વાગે પણ છે અને તો પણ આ એનો સામનો નથી કરતો, ઉલટું એને પુષ્ટ કરે, સમજો એને બાણ કાઢીને આપે છે કે લે ફરીથી માર, તો કેટલો મૂર્ખ ગણાય.
એવું સ્વરૂપ આપણું છે કે આ પાંચ ઇન્દ્રિયના વિષયોથી દુઃખી થઈએ છીએ તો પણ નવા નવા વિષયો ગોતવા માટે દોડીએ છીએ અને વધારે દુઃખી થઈએ. એની જો ચર્ચા કરી, હવે આપણે જે આ પાંચ ઇન્દ્રિયના વિષયોના ત્યાગ કરે છે એ જીવ કેવા હોય છે, તો એનું જે ત્રણ ગાથા દ્વારા વર્ણન છે એનું પણ અહીંયા કન્ટેન્ટમાં વાંચીએ. પહેલા 102 માં શું છે કે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ત્યાગ કે ઉદાર. આ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જે જીવ ત્યાગે છે તો એમાં પણ શું લેવલ છે, કોનો જગન્ય ત્યાગ છે, કોનો મધ્યમ છે, કોનો ઉત્કૃષ્ટ છે. પછી 103 માં જો શું છે, વિરક્તિ હોને પર સંપત્તિ કે ત્યાગ મેં ક્યાં આશ્ચર્ય હે. કે કોઈ જીવ વિરક્ત હોય અને એ ત્યાગ કરે છે તો એમાં શું નવાઈ. કોઈ જીવ રાગી હોય અને છોડે તો નવાઈ થાય કે ભાઈ એને તો બહુ રાગ હતો ને એને છોડ્યું કેવી રીતે, હવે જે વિરક્ત જ થઈ ગયો છે એને તો છોડવાનું જ છે, એમાં શું નવાઈ. અને જો એના પછીની ગાથામાં પણ લક્ષ્મી કા ત્યાગ હોને પર વિભિન્ન પરિણામ વાલે ત્યાગી. ઓલું શું હતું કે ત્યાગ થવામાં, આની જે 102 માં કે ત્યાગ કરવામાં ઉત્કૃષ્ટ જીવો કેવા હોય છે, અને આ 104 માં શું છે કે જે જીવો છે હવે એના ત્યાગ કર્યા પછીના પરિણામ કેવા છે. એટલે આ પાંચ ઇન્દ્રિયના વિષયોની જ બધી ગાથાઓ ચાલુ છે 101 થી લઈને, કે જીવ એમાં મૂળ થઈ રહ્યો છે, હવે એને ત્યાગી કેવી રીતના છે અને એના પરિણામ કેવા હોય છે ત્યાં સુધી એને લઈ જશે. એના પછી જો પાછું થોડું ચેન્જ કરીને શરીર તે મોહ ત્યાગથી પ્રેરણા. અત્યાર સુધી પર પદાર્થ ચાલતી હતી, હવે પાછું શરીર ઉપર લઈ આવીને શરીરથી મોહ ત્યાગ. 900 એ બધી શરીરના પ્રત્યે જીવને કેટલા દુઃખ સહન કરવા પડે છે એ વર્ણન આવ્યું. એટલે પહેલા ગ્રાઉન્ડ સેટ કર્યું કે જીવ કેવી રીતના દુઃખી થાય છે, હવે જીવ એનો ત્યાગ કેવી રીતના કરે છે, તો એના માટે પહેલા પર પદાર્થથી લઈને પછી ધીરે ધીરે શરીર સુધી પહોંચે છે. ખ્યાલ આવ્યો છે ને. અને પછી છેલ્લે 106 કહે છે કે રાગાદીને પણ છોડવાની પ્રેરણા. હવે શરીરથી પણ અંદર લઈ જઈને જીવે પોતાના રાગાદી ભાવને પણ છોડવા લાયક છે. પછી દયા દમ આદિ માર્ગ પર ચલને કી પ્રેરણા. અને છેવટે ભેદ જ્ઞાન ઓર વિતરાગતાથી પ્રેરણા. ખ્યાલ એમ આખો આટલો આજે અત્યારના આપણે જોઈ રહ્યા છે એનો માઇક્રો વિષય આવી રીતના આખો ફ્લો થઈ રહ્યો છે. જો હવે એમાં આપણે 102 ગાથા ઉપર આવી જઈએ. ફરીથી 101 આપણે શું જોયું હતું કે કોઈ જીવ જે કામજન્ય વેદનાથી દુઃખી છે. હવે કામજન્ય વેદનામાં એક્ઝામ્પલ તરીકે લીધું કે જ્યાં શરીરાદી અથવા સ્પર્શ ઇન્દ્રિયની જે જીવની ઈચ્છા હોય છે એ. પણ હોલિસ્ટિકલી જોઈએ તો પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં જીવ નિરંતર દુઃખી થાય છે. રસના ઇન્દ્રિય માટે નવું નવું એને ખાવાનું ભાવ થાય છે, કર્ણેન્દ્રિયમાં નવું નવું સાંભળવાનું, નવું નવું સૂંઘવાનું, જોવાનું આદિ એને ભાવ જીવને થયા જ કરે છે. એ જોઈને એને સુખ થઈ જાય છે એવું તો નથી. હા, કેમ કે શ્રીમદજી શું કહે છે કે સુખ કોને કહેવાય, કે જેના ભાઈ પાછું દુઃખ ન થાય. તો અહીંયા તો એવું છે નહીં, કેમ કે જીવને નિરંતર નવી નવી ઈચ્છા કન્ટિન્યુઅસ થયા જ કરે છે. એટલે જીવ આ બધા ઈચ્છાઓથી જ દુઃખી છે એનું વર્ણન આપણે જોયું. હવે જો આપણે 102 આગળ વધીએ. ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ત્યાગ કે ઉદાહરણ. અહીંયા ઉપર વાત તેની આવી કે જીવ કેવી રીતના દુઃખી છે, તેનાથી દુઃખી છે કે પાંચ ઇન્દ્રિયના વિષયોથી દુઃખી છે. તો અહીંયાથી ત્યાગ સડનલી ક્યાંથી આવી ગયું, ખ્યાલ આવ્યો ને. પાંચ ઇન્દ્રિયના વિષય, કે જે જીવ એ પાંચ ઇન્દ્રિયના વિષયોથી દુઃખી છે પણ તો પણ એમાં જ રહેવા માંગે છે, એટલે એને તો મિથ્યાત્વ કહેવાય ને, કે આપણી ભૂલ છે, જીવ દુઃખી થઈ રહ્યો છે તો એમાં ને એમાં જ લીન થવા રહેવા માંગે છે. હવે જે જીવ પુરુષાર્થી હોય તો એ શું કરે, કે જે એના દુઃખના સાધન છે એને દૂર કરવાનો પ્રયાસ કરે. બરાબર છે કે ને. તો એ દૂર કરવાના પ્રયાસમાં જો આ તો ચરણાનયોગનું શાસ્ત્ર છે, એટલે અહીંયા દ્રવ્યાનયોગના સિદ્ધાંતો હમણાં ના નાખતા કે ભાઈ આપણે જીવ જુદો છે, પર પદાર્થ જુદા છે, હું કાંઈ કોઈનું કાંઈ કરી શકતો. પણ
લૌકિક ઉપચારમાં કોઈને ઉપદેશ આપવો હોય તો શું કહેવાય? ભાઈ છોડી દે વિષયો, જેનાથી આપણને સમજો કોઈ વસ્તુ ખાવા પીવાથી આપણને શરીરમાં તકલીફ થાય છે, કોઈને મરચા ન સદે, કોઈને ઓલું ચા કોફી પીએ તો એને કારણે ગરમી થાય કે કંઈક થાય, તો એ આપણે એને સજેશન શું આપીએ? છોડી દે. ખ્યાલ આવે છે ને? ત્યાં એ સિદ્ધાંત લગાવાય કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરતું નથી, તું તો ખાધા રાખ બિંદાસ, એ તને કંઈ કરતું નથી. જો માન્યતામાં એવું જોઈએ છે, માન્યતામાં એવું જ રાખવું જોઈએ કે ભાઈ એ પદાર્થ જુદો છે, આ પદાર્થ જુદો છે, આ તો શરીરની અત્યારના આવી સ્થિતિ છે એટલે એ જાતનું. પણ બાકી ઉપદેશ ત્યાં શું અપાય કે ભાઈ જે નથી થતું એ પેલા એનો ત્યાગ કર. તો જો હવે ત્યાગ કરવા વાળા જીવોનું એનાલિસિસ અહીંયા કરે છે. ચલો આપણે ગાથા વાંચશું સાથે. જો એક એક પદમાં એક એક પ્રકારના જીવોનું વર્ણન આવશે એટલે ધ્યાનથી વાંચજો. તૃણ સમ તુચ્છ જાન કર લક્ષ્મી કોઈ જ્ઞાની દેતે દાન, અસંતોષ અરૂપાપ મૂલ લખ બિના દિયે તજ તે ધીમાન. કોઈ મહાવિવેકી જન ગ્રહતે હી નહીં અહિત કર જાન, ત્યાગી જાને ત્યાગ ઇસે ઉત્કૃષ્ટ એક સે એક મહાન. જો ખરેખર તો સૈદ્ધાંતિક રીતે આ વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય. એ છ દ્રવ્યમાંથી કેટલા દ્રવ્ય જોડાઈને એક થઈ ગયા? એકે જોડાઈને ક્યારે એક થયો છે? ક્યારે થયો જ નથી. બધા દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતાની સીમામાં છે કે નહીં? અને બધા જ દ્રવ્ય પોતપોતાના આકાશના ક્ષેત્રમાં છે કે નહીં? કાંઈ આપણે જબરજસ્તી કોઈ પુદ્ગલને એક જગ્યાએ રાખી શકીએ છે? નથી રાખી શકતા. સંયોગના વિયોગ ચાલ્યા જ કરે છે. હમણાં જ આપણે ઉત્કૃષ્ટ વૈરાગ્યના પ્રસંગો બન્યા છે ને. બોલો, આપણી તો ઈચ્છા હોય કે આવા પ્રભાવક જીવો હોય તો એ વર્ષોના વર્ષો સુધી જીવે અને ધર્મની પ્રભાવના કરે. તોડરમલજી છે, આ સંજીવજી ગોદા જેવા જીવો છે, તો એ વર્ષોના વર્ષો ધર્મની પ્રભાવના કરે. પણ આપણી ઈચ્છા અનુસાર કાંઈ થાય છે? જે વસ્તુનો સંયોગ થયો છે એનો વિયોગ નિશ્ચિત છે. આપણા પરિવારજનોમાં પણ જે એક બધા એક ડાળ પર ભેગા થયેલા જીવો છે એ છૂટા પડવાના જ છે. હવે ક્વેશ્ચન ઇઝ કે છૂટા પડતી વખતે આપણે કઈ નજર રાખવી, આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? ખ્યાલ આવે છે કે તમે પહેલેથી જ એનાથી વૈરાગ્ય લઈને એનાથી મોહ તોડી નાખો, કે પછી એ જ્યારે છૂટા પડે ત્યાં સુધી મોહને રાખી મૂકો અને પછી દુઃખી થાવ? બોલો, કઈ દ્રષ્ટિ હોવી જોઈએ આપણી? આપણી કઈ જાતની દ્રષ્ટિ હોવી જોઈએ? જો સિદ્ધાંતને સમજીને જ્યાં બધા પદાર્થ જુદા જ છે તો જુદા પદાર્થો એક સાથે રહે છે, એક થઈ જતા નથી, એક સાથે રહે છે તો છૂટા બી પડે છે, એવું વિચાર કરીને પહેલેથી જ કોઈ ચેતન કે અચેતન બે પ્રકારના પદાર્થનો મોહનો ત્યાગ કરવો જોઈએ. ચેતન એટલે આપણા સગા સંબંધી પરિવારજન આદિ બધા, અચેતન એટલે જે ઘર કપડાં સોનું ચાંદી પૈસા. ખ્યાલ આવ્યો છે? જે વસ્તુનો પહેલેથી જ મોહ તોડ્યો હોય પછી એ છૂટે તો એ શું, ન છૂટે તો એ શું? અપૂર્વ અવસરમાં આવે છે ને કે ઓલું મહેલ હોય, વૈમાનિક દેવની રિદ્ધિ હોય, અથવા તો એકદમ ઓલું પૂતગલના એટલે માટી ધૂળ જેવું હોય, એટલી આપણી દ્રષ્ટિ એ શું કહો છો? હા, સર્વે માન્યા એક સમાન, એટલો આપણો સમતાભાવ હોવો જોઈએ બધા પદાર્થોમાં, આપણો એટલો સમતાભાવ હોવો જોઈએ. હવે હમણાં અમારે છે ને બીજા ક્લાસમાં ષટકારકનો ટોપિક ચાલતો હતો. ષટકારકમાં તમે વિચાર કરો તો દરેક દ્રવ્ય પોતપોતાનું પરિણમન પોતાના ષટકારકથી કરે છે. દરેક દ્રવ્યની પર્યાયો પણ પોતાનું પરિણમન
પોતાની પર્યાયની યોગ્યતાથી કરે છે. તો જીવની પર્યાયની યોગ્યતાથી જીવનું કાર્ય થાય છે, અન્ય પદાર્થની પર્યાયની યોગ્યતાથી એનું કાર્ય થાય છે. આ દ્રવ્ય એનું કાંઈ કરતો નથી, એ દ્રવ્ય આનું કાંઈ કરતો નથી, બરાબર. આ દ્રવ્યની જ વર્તમાન પર્યાય ભૂતકાળની પર્યાયથી ઇન્ફ્લુઅન્સ થતી નથી, અને વર્તમાન પર્યાય ભવિષ્યની પર્યાયનું કાંઈ કરી શકતી નથી. તો બોલો, હવે જીવ અન્ય પદાર્થનું તો કાંઈ કરી શકતો જ નથી. પોતાના સ્વભાવમાં પણ જે પર્યાયગત યોગ્યતાથી પરિણમન થાય છે એ થાય છે, અને જીવ એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. હવે જ્યાં આટલી સ્વતંત્રતા છે તો જીવે કરવાનું રહ્યું શું? કાંઈ કરવાનું ન રહ્યું ને. કાંઈ કરવાનું ન રહ્યું એનો જ મતલબ એમ થયો કે બસ જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું થયું. અકર્તા સ્વભાવ કહો કે જ્ઞાતા સ્વભાવ કહો, એક જ છે. તો બસ જે પરિણમન થઈ રહ્યું છે એને જાણે છે. પરિણમનને જાણવું એ જ એનો ત્યાગ છે, એ જ એના મોહનો ત્યાગ છે. જેવી રીતના આપણે સમયસારજીમાં આવે છે ને કે રાગાદી ભાવો છે એનાથી નિવર્તે કેવી રીતના, એનાથી પાછા કેવી રીતના વળે, તો જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. કે ભાઈ એનું સમ્યક રીતે જ્ઞાન કર્યું કે આવો એનો સ્વભાવ છે, આવો મારો સ્વભાવ છે, અને આ સ્વભાવથી હું એનાથી જુદો પડું છું, ભેદ જ્ઞાન કર્યું, એ જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. આપણી પ્રતિક્રમણની બુકમાં આવે છે ને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ને આલોચનાની પરિભાષા, ખ્યાલ આવે છે? કોઈને પરિભાષા ખ્યાલ છે? પૂર્વે કરેલું જે શુભાશુભ કાર્ય તેનાથી જે જીવ પોતાને નિવર્તાવે છે અથવા પાછો વાળે છે તેને પ્રતિક્રમણ કહે છે. હવે આ નિવર્તાવે અને પાછો વાળે એનો શું મતલબ? એક જ, પણ એનો મતલબ શું? આપણે તો પ્રતિક્રમણ એટલે કંઈક આમ કોઈ કદા પચખાણ લેવા જોઈએ કે નહીં. પેલું 16મો પાઠ પચખાણનો છે ને, ઓલું ચવ્યમથી આહારમ અસનમ પાણમ ખાઈમ વાઈમ, એટલે મેં પચખાણ લીધા એટલે હવે હું ભવિષ્યના દોષોથી બચી જઈશ. ત્યાં પ્રત્યાખ્યાનની પરિભાષા શું લખી છે ખબર? આગળ કરેલા દોષોથી હું બચીશ. એની શું હવે વોર્ડિંગ યાદ નથી આવતા. એ આગળ કરેલા દોષોથી પોતે નિવર્તે છે એનો મતલબ જ પચકાણ છે. જે જીવ કોઈ પણ રાગાદી ભાવોથી પોતાને પાછો વાળે, એટલે પોતાની દ્રષ્ટિને જ્ઞાયક તરફ, આત્મા તરફ વાળે છે, એને જ પ્રતિક્રમણ, એને જ પ્રત્યાખ્યાન, એને જ આલોચના કહે છે. તો આ ગાથાના કોન્ટેક્સ્ટમાં કોઈ પણ પદાર્થનો ત્યાગ ક્યારે થાય? ખરેખર હમણાં જ આવ્યું હશે ને આપણે સમયસારજીની શક્તિઓ ચાલતી હતી ને અહીંયા, તો જીવમાં કઈ શક્તિ છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, છે કે નહીં? એનો મતલબ શું? જીવમાં કઈ શક્તિ છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. એનો મતલબ શું? કે ન કોઈનો ત્યાગ કરી શકે છે કે ન કોઈનું ગ્રહણ કરી શકે છે. જીવ શૂન્ય છે. શૂન્યત્વ શક્તિ એટલે ત્યાગ અને ગ્રહણ કરવાની અપેક્ષાએ શૂન્ય છે. જીવનો સ્વભાવ જેવો છે એ એવો જ રહે છે, જેવો છે એવો જ રહે છે. તો એ ન ત્યાગ કંઈ ત્યાગ કરી શકે છે, ન ગ્રહણ કરી શકે. તો ખરેખર જીવ આ રાગાદી ભાવથી પોતાને વાળીને પોતાના સ્વભાવ તરફ વળે, પોતાના આત્મામાં લીન થઈ જાય, એ જ ખરેખર ત્યાગ છે. આપણે ઉત્તમ ત્યાગ ધર્મ કહીએ ને, 10 ધર્મોમાં ઉત્તમ ત્યાગ ધર્મ છે. એ ત્યાગ ધર્મ એક કયા ગુણની પર્યાય છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા, સુખ, વીર્ય, કયા ગુણની પર્યાય છે? આ 10 લક્ષણ ધર્મ છે ને, એ ધર્મના 10 લક્ષણો છે. તો ધર્મ કયો છે? ધર્મ શું છે? કે ચારિત્ર ખલ્લુ ધમ્મો. ખરેખર ચારિત્ર જ ધર્મ છે. ધર્મ એક જ છે, સમ્યક ચારિત્ર તે ધર્મ. એટલે સમ્યક ચારિત્રની પહેલા સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયું ને, પણ એ સમ્યક ચારિત્ર જ એક ધર્મ છે. અને એના 10 લક્ષણો કીધા, એના 10 લક્ષણો કીધા. તો એ લક્ષણમાં ઉત્તમ ત્યાગ ધર્મ છે.
હવે ત્યાગ એ ચારિત્રની પર્યાય થઈ કે નહીં? તો ચારિત્રનો મતલબ શું, એનો ચારિત્ર ગુણનું કામ શું છે? ચારિત્ર, અરે બોલો, દરવાજો બંધ કર્યો ને, અવાજ. બોલો, આપણે ચારિત્ર ગુણનું કાર્ય શું? બોલો જોરથી કઈ. હા, સ્વરૂપમાં લીનતા. સ્વરૂપમાં નહીં, ચલો કોઈ પણ જગ્યાએ લીન રહેવું, સ્થિર થવું, એ ચારિત્ર ગુણની પર્યાય છે, બરાબર? તો હવે ત્યાગ ધર્મ એ ચારિત્રની પર્યાય છે, તો ત્યાગમાં લીનતા આવવી જોઈએ ને. તો કેમાં લીનતા કરવી? પરપદાર્થમાં લીનતા કરવી જેનો ત્યાગ કરવો છે, કે સ્વપદાર્થમાં લીનતા કરવી જેને ગ્રહણ કરવું છે? લોજિકલ છે ને, જેનો ત્યાગ કરવો હોય ત્યાંથી નજર હટાવી પોતાના આત્મામાં જે લીન થાય તો ઓલાનો ઓટોમેટિક ત્યાગ થઈ જાય. સમજો, આપણા ઘરમાં બહુ બધા કપડાં છે, ઘણા આપણે, ધીસ ઇઝ અ નેચરલ ટેન્ડન્સી ને, કે આપણે કંઈક ગમે એટલે લઈ લીધું, પણ સામે નીકળે નહીં તો શું થાય? આવતું જાય, જમા થતું જાય. હવે જે કાઢવા માટે પાછું સામે કોઈને ગોતવું પડે કે આપવું કોને, પણ એ કોઈને આપ્યા પહેલા પણ જે આપણા કબાટમાં કપડાઓ છે એ આપણા મનમાં તો નક્કી થઈ ગયું ને કે ભાઈ આ રાખવા છે અને આ એ ઓલરેડી ત્યાગ થઈ ગયો છે કે ભાઈ હવે આ જૂના થઈ ગયા છે. હવે કોઈ એ કહેશે કે આ પહેરો આમાંથી, તો કોઈ પહેરે ન પહેરે, ઓલા જ પહેરે કે નહીં? ઓલા ખાલી પડ્યા છે, ઇટ ઇઝ વેઇટિંગ ટુ ગો આઉટ. તો ફિઝિકલી તો આપણા ઘરમાં છે, પણ માન્યતામાં, મનમાં એનો ત્યાગ થઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આજે એક છે વ્યવહારમાં પરપદાર્થનો ત્યાગ કરવો, એ બોલવાની ઉપદેશની ભાષા છે, અને એક છે ખરેખર વાસ્તવમાં પોતાના આત્માને જ્યાં ગ્રહણ કર્યું ત્યાં વિશ્વના બધા પદાર્થનો ત્યાગ થઈ જ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? તો પણ ઉપદેશની ભાષામાં, ચરણાનિયોગની ભાષામાં ત્યાગ કરવાની પદ્ધતિ છે. જે અવ્રતિ જીવ હોય, મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, અવ્રતિ છે એટલે એને કોઈ જ વસ્તુનો ત્યાગ નથી. તો કોઈ જ વસ્તુનો ત્યાગ નથી, ત્યાંથી સડનલી મુનિ થઈ જાય છે, જો થઈ શકે છે, એના વૈરાગ્ય ઉપર છે. પણ બાકી સ્ટેપ્સ કેવી રીતના છે? તો પહેલા દેશવ્રતિ થાય છે, દેશવ્રતિમાં પણ એના વૈરાગ્ય વધતો જાય, એમ એમ પ્રતિમાઓ વધતી જાય છે, તો પરપદાર્થનો ધીરે 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 ત્યાગ થતો જાય છે, અને છેવટે મુનિ દશાની માટે તૈયારી થાય તો મુનિ થાય છે. બરાબર થયું કે નહીં? તો જો એ જ વસ્તુને અહીંયા બહુ સિમ્પ્લિફાઈડ ફેશનમાં પરપદાર્થનો ત્યાગ કરનાર જીવને ત્રણ કેટેગરીમાં અહીંયા નાખ્યા છે. જો એ ત્રણ કેટેગરી આપણે જોઈએ, જો પહેલી લાઈનમાં શું કીધું, તૃણ સમ તુચ્છ જાનકર લક્ષ્મી કોઈ જ્ઞાની દેતે દાન. કોઈ જ્ઞાની જીવ છે, જો જ્ઞાની હોય એનો ત્યાગ સાચો ત્યાગ છે. સમજો, અજ્ઞાની જીવ હોય મિથ્યા દ્રષ્ટિ, અને એણે પદાર્થ કોઈને આપી પણ દીધા, હવે બિલ ગેટ્સે આટલું ડોનેશન કરી નાખ્યું, તો એને ત્યાગ કહેવાય કે નહીં? એ તો પદાર્થોનો સંયોગ વિયોગ ચાલ્યા જ કરે છે, એને ત્યાગ ન કહેવાય. ત્યાગ ક્યારે કહેવાય? જ્યારે તમે સામે કંઈક મોટી વસ્તુ ગ્રહણ કરી તો આ પરપદાર્થનો ત્યાગ કહેવાય. તો જે જ્ઞાની ધર્માત્માએ પોતાના આત્માના આશ્રયે આ લક્ષ્મીને, પરપદાર્થ આદિને, હવે અહીંયા લક્ષ્મી કીધું ને, એમાં પાંચે ઇન્દ્રિયના વિષય લઈ લેજો, કેમ કે ઉપર કઈ ગાથા કહીને આવ્યા છે, એટલે કામના વિષયથી જીવ દુઃખી છે, એટલે કામ એટલે પાંચે ઇન્દ્રિયના વિષયથી જીવ દુઃખી છે. હવે અહીંયા એના જ કન્ટિન્યુએશનમાં લેશું તો આ પાંચે ઇન્દ્રિયના વિષયોને જે જીવ તુચ્છ જાણીને ત્યાગે છે, તુચ્છ જાણીને દાન દે છે, ત્યાગ નહીં, અહીંયા શું લીધું છે, કોઈ જ્ઞાની દેતે દાન. દાન એટલે કે કોઈક સામે પાત્ર જીવને જાણીને આપણે એને આપી દીધું. જો એક છે કે આપણા ઘરમાં કપડાં વધ્યા તો આપણે શું કર્યું કે ભાઈ અમુક કપડાં આપણે આપણા
બેન ભાઈ ફ્રેન્ડ આદિને આપી દીધા કે ભાઈ લે તું પહેર. અને એક છે કે ભાઈ વધ્યા તો શું કર્યું કે ઉપાડીને કચરામાં જ નાખી દીધા, તો બે માં કઈ ફરક છે કે નહીં? હા શું ફરક છે બે માં? હા બે માં શું ફરક પડ્યો? પણ જો પહેલામાં છે ને હજી જીવને એટલો મોહ તૂટ્યો નથી, એને હજી કપડા ગમે છે, હજી એને સાવ આમ હવે તો આ તો કેપેસિટીની બહાર થઈ ગયું, એટલે કે ભાઈ આ સારા છે કોઈ બીજાને આપું એનું ભલું થાય. એટલે એનું ભલું થાય એટલે વિચાર શું છે કે આ પદાર્થથી ભલું થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એને હજી અંદરમાં એટલો તો રાગ ભાવ પડ્યો છે. અને જે સેકન્ડ વ્યક્તિ છે એને શું થયું કે ભાઈ આનો કાંઈ પર્પસ જ નથી, એને સીધું જવા જ દો. જો અહીંયા સેકન્ડ લાઈનમાં જો એ સેકન્ડ જીવને બતાવ્યો છે, જો અસંતોષ અરુ પાપ મૂળ લખ, અસંતોષ અને પાપનું મૂળ જાણીને બિના દિયે તજ તે ધીમાન, ધીમાન એટલે જ્ઞાની ધર્માત્મા, કોઈને આપ્યા વગર તજી દીધા. તો પહેલામાં શું કીધું? કોઈને દાન આપ્યું. બીજામાં શું કીધું? તજી દીધા. હવે જો ત્રીજી ટાઈપના જીવ કેવા છે? કોઈ મહાવિવેકી જન ગ્રહતે હિ નહીં અહિત કર જાન. કોઈ જીવ કેવા છે? કે મહાન વિવેકી છે, જેણે ઇષ્ટોપદેશ શાસ્ત્ર છે ત્યાં એક એક્ઝામ્પલ આવ્યું કે જે મિથ્યાદ્રષ્ટિ જીવ છે એણે આર્ગ્યુમેન્ટ કરી કે હું આટલું દાન આપું છું તો મને કંઈક તો પુણ્ય બંધાશે કે નહીં, હું દાન આપું છું તો મને પુણ્ય બંધાશે કે નહીં. તો ત્યાં મુનિરાજે સામે શું જવાબ આપ્યો કે આ તો કોના જેવું છે ખબર છે, કે પહેલા તમે કમાવા ગયા એટલે શરીર પર કાદવ લગાડી દીધો, હા, અને પછી દાન દેવા માટે થઈને હવે તમે ધોવાની ટ્રાય કરો છો, અને કાદવ કેટલો લગાડ્યો કે આખા શરીર પર ચોપડી દીધો, અને ધોવો છો કેટલું? એક નાનકડું ઓલું આપણે કહીએ ને ઓલું કળશ લઈને, નાનકડો ગ્લાસ લઈને બસ આમ પાણી નાખ્યું, જેવી રીતના આપણે આપણી ઓલા આમાં કરે ને કે ભાઈ પૂજાના કપડા પહેર્યા પછી ઓલું મંત્ર નાય કરીને પતી ગયું, ઓલું ઓમ રીમ અમૃતે અમૃતો ભવે અમૃત વર્ષણી કરીને. પણ એ કોના માટે, એ મંત્ર સ્નાન કોના માટે છે? જે પહેલા શરીરથી શુદ્ધિ કરીને આવ્યો છે અને પછી ત્યાંથી અહીંયા આવવામાં જે થોડો ઘણો કંઈક દોષ લાગ્યો હોય, કંઈક મનમાં પરિણામ થયા હોય, એના માટે. હવે નાયા વગર જ આવી જાય અને પછી આમ મંત્રથી કરે તો એ થોડી થાય. આ આપણું કેના જેવું છે કે પહેલા દિવસના 10 કલાક કમાવવામાં જાય અને પછી 1 કલાક આવીને આપણે કંઈક ધર્મ સાંભળવાનો, કંઈક દાન આદિ કરી નાખવાનું, કેના જેવું છે? કે પહેલા ફૂલ કાદવનો આપણે માલિશ કર્યો અને પછી એક નાનકડું આમ પાણી નાખી દીધું કે હું શુદ્ધ થઈ ગયો. હવે કોઈ જે વિવેકી જન છે એ શું કરે છે? એમાં એન્ટર જ નથી થતા, આવા મેટરમાં પડવું જ શું કામ કે જ્યાંથી જીવને દુઃખ જ ઉત્પન્ન થવાનું છે. તો જો થર્ડ ટાઈપના જીવ કેવા છે? કે કોઈ મહાવિવેકી જન ગ્રહતે નહીં અહિત કર જાન. એ જે પરપદાર્થ આદિ છે એનાથી જીવને ઈચ્છારૂપી દુઃખ ઉત્પન્ન થાય છે, તો એવા દુઃખને ગ્રહણ જ શું કામ કરવું જોઈએ? એટલે ગ્રહતે નહીં, ગ્રહતે નહીં એટલે જો અહીંયા કેવી રીતના સમજવું કે પહેલાથી જ ક્ષમતામય જીવ છે, પોતાના એમ કે ને કે પગ એટલા પસારતા જ નથી કે પછી પાછા સંકેલવામાં એને તકલીફ પડે, લિમિટેડ વિષયોમાં ખાવા પીવામાં પણ કંટ્રોલ છે, અથવા એને એના જીવનમાં કંઈ જે વસ્તુ સાંભળવાની હોય કે કંઈક સૂંઘવાની હોય, કંઈક જોવાની પદાર્થો, દેશવ્રત દિગ્વ્રત આદિ લે ને કે ભાઈ બહુ બહાર જવું નહીં, એટલી બધી વસ્તુને જોવી શું છે, આદિ આદિ પહેલાથી જીવનને સંયમિત કરે. ત્યાગી જાને ત્યાગ ઈશે ઉત્કૃષ્ટ એક તે એક, આ એક થી એક વધારે ઉત્કૃષ્ટ છે. આ ત્રણ કીધા ને તો એક થી એક વધારે ઉત્કૃષ્ટ. જો એનો અર્થ વાંચ્યો, કુછ ત્યાગીગણ વિષયો કો તૃણ કે સમાન અકાર્યકારી જાનકર. આ પહેલા ટાઈપના ત્યાગી છે. તો વિષયો કો તૃણ કે સમાન એટલે જો એને પણ જાણ્યું એને કેના જેવું કે સાવ ઘાસ જેવું એમ,
કે બહુ વેલ્યુએબલ છે એટલે હું કોઈને આપું છું એમ કરીને નહીં કે ના મારા જીગરનો ટુકડો છે એટલે મેં તને આપ્યો, એવું નહીં. ભાઈ આમે હવે મને કઈ કામનું નથી, લઈ જા. એ જાતનું તો ત્રણ કે સમાન અકાર્યકારી જાનકર, કેમ કે આ જીવ પણ પહેલો જીવ પણ જ્ઞાની જ છે, પહેલો જીવ પણ જ્ઞાની છે અને બીજો અને ત્રીજા પણ જ્ઞાની છે, પણ એ જ્ઞાની જ્ઞાનીમાં પણ હજી રાગના અંશમાં ફરક છે. તો જો કુછ ત્યાગીગણ વિષયો કો ત્રણ કે સમાન અકાર્યકારી જાનકર પુત્રાદિકો યા અન્ય યાચક કો લક્ષ્મી કા દાન કરતે હૈ, પોતાના પુત્રને અથવા બીજા કોઈ પણ જે યાચક આદિ હોય તો એને દાન કરે. જેવી રીતના ભરત ચક્રવર્તી હતા ને, એની સ્ટોરી કદાચ બધાને ખ્યાલ હશે, તો ચક્રવર્તી હતા ત્યારે કોઈ પણ રાજા આદિ આવે તો એને કંઈક આપે ને, એ રાજા પણ કંઈક ગિફ્ટ આપે અને ચક્રવર્તીનું કેવું હોય કે એ જે ગિફ્ટ આપે ને એમાં ટોપઅપ એમાં એડ કરીને પાછું આપે એને. તો હવે એમણે કોઈકને આપ્યું તો એમને એમાં કઈ મોહ નથી કે પદાર્થ બહુ વેલ્યુએબલ છે અને આ રાજા મારા માટે બહુ કાર્યકારી છે એટલે હું એમને કેમ આપું. એ તો ભાઈ હવે આટલો સોના ઝવેરાત ને બધું પડ્યું છે, લઈ જાને ભાઈ, ત્રણની સમાન આપી દીધું. ખ્યાલ આવ્યો કે ને? પણ એ કેલ જે છે જ્ઞાની ધર્માત્મા, પણ હજી એમણે એ વસ્તુનો ત્યાગ કરીને નીકળી નથી ગયા જેવી રીતના મુનિ દશા માટે નીકળી જાય. તો અત્યારના તો કેવું છે, એને પોતા માટે અકાર્યકારી જાણીને બીજાને દાન આપે છે. જો એ પહેલા જીવ છે. હવે સેકન્ડ, કુછ ત્યાગીગણ લક્ષ્મી કો પાપરૂપ ઓર તૃપ્તિ ન કરને વાલી માનકર કિસી કો દિયે બિના એસે હી છોડ દેતે હૈ, કિસી કો દિયે બિના એસે હી છોડ દેતે હૈ. જેવી રીતના કે મુનિ દશા લેવા માટે એમ જ છોડીને નીકળી જાય ને, કે ત્યારે એમ થોડી કરે કે ભાઈ આ આ તું આમ કર, તું આમ કર, તું આમ કર, હા આ વસિયત તારા નામે, આ ફ્લેટ તારા નામે, એટલો કોઈ થોડી મુનિરાજ જેને દીક્ષા લ્યો એટલો વિચાર કરે, ભાઈ હું જાઉં છું તમે લોકો જોઈ લેજો, એમ કરી નીકળી જાય. ખ્યાલ આવે ને? હવે જેવી રીતના કોઈનું મૃત્યુ થવાનું હોય તો એને ટાઈમ આપે છે મૃત્યુ કે ભાઈ લે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ તારે શું કરવું છે. આ બીજા આ બીજા જેવા છે કે નહીં? જો જીવ જ્ઞાની ધર્માત્મા હોય અને એમની સમાધિ થતી હોય ને તો સેકન્ડ ટાઈપનું દાન જેવું થયું, એમનું સેકન્ડ ટાઈપનો ત્યાગ જેવું થયું, સોરી દાન નહીં, કેમ કે હવે ક્યાં દાન દેવાને એમને, ના એમને ટાઈમ છે ના એમને એ જાતનો રાગ ભાવ છે, કેમ કે ત્યારે તો કેવો વૈરાગ્ય ઉછળે, ભાઈ જેને જે કરવું એ કરો, હું તો મારા આત્મામાં જાઉં છું એમ કરીને બધી વસ્તુનો તૃણ વત છોડી દે છે ને. અને જો થર્ડ, અન્ય કોઈ સૌભાગ્યશાલી ત્યાગી ગણ પહેલે સે હી અકલ્યાણકારી જાનકર ગ્રહણ હી નહીં કરતે, એમણે ગ્રહણ જ ન કર્યું પહેલાથી જ. ઇસ પ્રકાર ઇન તીનો સર્વોત્કૃષ્ટ સંપૂર્ણ ત્યાગીઓ કો ઉત્તર ઉત્તર ઉત્કૃષ્ટ જાનો. જો ત્રણે જ્ઞાની ધર્માત્મા છે, પણ હવે સમજો જે અવ્રતિથી પાંચમા ગુણસ્થાનમાં પહેલી પ્રતિમા અથવા બીજી ત્રીજી પ્રતિમામાં જાય છે, અથવા જે અવ્રતિથી સીધું દસમી અગિયારમી પ્રતિમામાં જાય છે, અથવા જે અવ્રતિથી મુનિ દીક્ષા લે છે, એના વૈરાગ્યમાં ને એના ત્યાગમાં કંઈ ફરક છે કે નહીં? બસ એવું જ અહીંયા સમજવું જોઈએ. જો ભાવાર્થ વાંચે, ભાવાર્થ ઇઝ સેમ થિંગ એટલે ફટાફટ વાંચી લેજો. ધનાદિ સર્વ સામગ્રી કા ત્યાગ કરને વાલે સર્વોત્કૃષ્ટ ત્યાગી કહેલાતે હૈ, ઉનમે જો પુત્રાદિ કો ધનાદિ દેકર ત્યાગ કરતે હૈ વે ભી ઉત્કૃષ્ટ ત્યાગી હૈ, તથા જો સ્વયં કિસી કો દિયે બિના હી ધનાદિ કા ત્યાગ કરતે હૈ વે ભી ઉત્કૃષ્ટ ત્યાગી હૈ. છે તો બધા ત્યાગી અને બધાને ઉત્કૃષ્ટ ત્યાગી કીધા, ક્યોંકી પુત્રાદિ કો દેને વાલો કો તો કુછ કષાયાંશ કા ઉદય હૈ, જે પુત્રને આપે છે એને કંઈક તો કશાય હજી બાકી છે. જ્યાં સુધી જીવ કેવડી નથી થતા અથવા બારમા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગી નથી ત્યાં સુધી પર્યાયમાં કશાય છે, બરાબર? હવે જ્યારે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, મિથ્યા દ્રષ્ટિ છે તો પર્યાય પૂરેપૂરી કશાય વાળી જ છે, અને ભગવાનને પૂરેપૂરી વિતરાગી છે
ઇન બિટવીન જે સાધક દશા છે ત્યાં કેવી પરિસ્થિતિ છે કે ત્યાં જ્ઞાની એટલે એમને વિતરાગતા પણ છે અને સાથે કશાય પણ છે. હવે જ્યાં ચોથા ગુણસ્થાનમાં છે તો વિતરાગતા રિલેટિવલી ઓછી છે અને કશાય રિલેટિવલી ઘણો છે, અને જેમ જેમ ગુણસ્થાન વધતું જાય એમ એમ વિતરાગતા રિલેટિવલી વધતી જાય છે અને કશાય રિલેટિવલી ઘટતો જાય છે. તો હવે જે ધર્માત્મા પદાર્થ આદિનો ત્યાગ કરે છે તો એમને વિતરાગતા કેટલી છે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ખ્યાલ આવ્યો ને? કેવો ત્યાગ કરે છે એ તો આ ચરણાનયોગની શૈલી છે, પણ ખરેખર અંતરમાં જેટલી વિતરાગતા છે એટલો કશાય નથી, માટે એ જીવને એટલો ત્યાગ હતો. બાકી પદાર્થ તો ત્યાં ને ત્યાં પડ્યા રહેવા દો ને, એને શું એનાથી શું ફરક પડે છે? આપણા ઘરમાં આટલી બધી સામગ્રી હોય, તમને ખ્યાલ પંચમ ગુણસ્થાન વર્તી જે શ્રાવક હોય ને એની પ્રતિમાનું સ્વરૂપ તમે ક્યારેક વાંચજો, જ્યાં સુધી 11મી પ્રતિમામાં ન પહોંચે 10મી પ્રતિમા સુધી એ જીવ ઘરમાં જ રહે છે. 11મી પ્રતિમામાં જઈને એ પછી મુનિ સંગમાન એવી રીતના પ્રેક્ટિસ માટે ત્યાં જઈને સાથે રહે કે ભાઈ હું જંગલ આદિમાં જઈશ, એટલે એવી રીતના આહાર દાન લેવા માટે જાય પોતે, જેવી રીતના મુનિરાજ કરે એવું કરે. પણ હજી એમને ઓલું કાં તો લંગોટ કે ખંડ વસ્ત્ર આદિ હોય, એની પહેલા 10મી પ્રતિમા સુધી જીવ ઘરમાં જ છે. તો ચોથા ગુણસ્થાન વર્તી જીવ જે અવ્રતી છે એને હજી જરાય કશાય અંશ એ જાતનો ઘટ્યો નથી, અને 10મી પ્રતિમા વાળા પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક એ બેના કશાયમાં ફરક છે કે નહીં? ત્યાં તો એમને તમે પ્રતિમાના નામ વાંચો ને તો એમને ઓલું અનુમતિ ત્યાગ આદિ, એમને પરિગ્રહ ત્યાગ આદિ બધી પ્રતિમાઓ એમણે ક્રોસ કરી નાખી છે. તો રહે છે ઘરમાં એમના, તમે સામાન એમનો જુઓ તો કદાચ બે જોડી કપડાં અને એક ઓલું થવણી શાસ્ત્ર આદિ એટલું જ રાખે, એના સિવાય છે તો બધું ઘરમાં ને ઘરમાં જ ને. એમના કદાચ જૂના કપડાં કે એમના જે એમનો સામાન આદિ હોય એ કદાચ પરિવારના જનોએ હજી કાઢ્યો પણ ન હોય, ઘરમાં જ પડ્યો હોય, પણ એમના અંદર કશાયમાંથી એનો અંશ છૂટી ગયો છે તો એમના માટે ત્યાગ. ખ્યાલ આવે છે તમને? તો જો પુત્રાદિકો દેને વાલે હૈ ઉનકો કુછ કશાય કા ઉદય હૈ, કશાય અંશ કા, ઇસલિયે કિસી કો દેને કા ભાવ હુઆ, પરંતુ ઇસે તો એસા વૈરાગ્ય હુઆ કે યહ સંપદા કોઈ ભી ગ્રહણ કરે ઇસસે કુછ ભી પ્રયોજન નહીં હૈ. કોઈ બીજાને પણ કઈ પ્રયોજન નથી એના કરતા એમ. લેકિન જો ધનાદિ ગ્રહણ હિ નહીં કરતે, આ ત્રીજા ટાઈપના, જો ગ્રહણ હિ નહીં કરતે, કુમાર અવસ્થા મેં હિ ત્યાગ કર દેતે હૈ, ઉનસે ભી ઉત્કૃષ્ટ ત્યાગી હૈ, ઓલા બે કરતા ભી ઉત્કૃષ્ટ ત્યાગી હૈ, ક્યોંકિ ઉન્હોને તો ભોગ કર ત્યાગ કિયા, પરંતુ ઇન્હે તો એસા વૈરાગ્ય હુઆ કે પહેલે સે હિ ભોગને કે પરિણામ હિ નહીં હુએ. આપણે તીર્થંકરમાં પણ અમુક બાલ બ્રહ્મચારી તીર્થંકર થયા ને, અને અમુક તો ચક્રવર્તી આદિ થઈને તીર્થંકર થયા, તો વૈરાગ્ય કોનો વધારે? ચાલે, જે બાલ બ્રહ્મચારી થયા સંસાર દશામાં એમનો વૈરાગ્ય વધારે, કેમ કે એમને તો એવા ભોગોમાં રહેવાનો ભાવ જ ન થયો. ચાલ આવે છે ને? જો ઇસ પ્રકાર સર્વ સંપદાઓ કે ત્યાગીઓ કો અનુક્રમ સે ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ જાનના જાય. હવે જો વિરક્તિ હોને પર સંપત્તિ કે ત્યાગ મેં ક્યા આશ્ચર્ય હૈ? સત્પુરુષો દ્વારા સંપત્તિ પાકર છોડ દેને મેં કોઈ આશ્ચર્ય કી બાત નહીં હૈ, યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. ઇસમેં ક્યા આશ્ચર્ય કોઈ નર હો વિરક્ત સંપત્તિ તજતે, ગ્લાની ભાવ હોને પર ભક્ષિત ભોજન જન ક્યા નહીં વમતે. કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ખાવામાં બહુ ઇન્ટરેસ્ટ એટલે એને બહુ ભાવે છે, અને હવે એને એમ કહેવામાં આવે કે ભાઈ તારે એ વસ્તુ છોડવાની છે, તો એના માટે કેટલું ડિફિકલ્ટ છે ને? હવે સમજો આપણને રસગુલ્લો ગુલાબજાંબુ કંઈક ભાવે છે અને એ આપણે છોડવાનું છે, તો કેટલું ડિફિકલ્ટ છે? હવે સમજો કે એમાં કીડીઓ ચડી ગઈ અને અંદર જ મરી ગયેલી છે, ઘણી બધી દેખાય છે,
અને હવે એને કોઈ કે ભાઈ આને છોડી દો, આને ફેંકી દો, કેટલું ડિફિકલ્ટ છે? જરાય નહીં ને, સાવ ઇઝી છે ને. અથવા કોઈ એમ કે ભાઈ કોઈ કે અડધું ખાધું અને પછી એને ઉલટી થઈ ગઈ, એ પણ આમાં જ છે, હવે આને ખાઓ, હા તો કેટલું ડિફિકલ્ટ છે? જરાય નહીં ને. હવે આ કોણ ખાય ભાઈ? આવું નથી જોતું મારે. તો જે જીવને અંદરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો છે અને એણે વિષયોને છોડી દીધા, એમાં શું નવાય છે? કેમ કે એને તો અંદરથી ગ્લાની રાગ, ઓલા વસ્તુઓમાં ગ્લાનીરૂપ ભાવ થાય છે. જે જીવને એમાં રાગ હોય અને એ છોડે, એને તો નવાય થાય. હા, એટલે સંસાર દશામાં કોઈ ત્યાગ કરે છે તો નવાય થાય છે, પણ જ્ઞાની ધર્માત્માઓ પદાર્થોને છોડીને ચાલ્યા જાય છે, એમાં શું નવાય છે? જો એ જ અહીંયા ખાલી કહે છે, નાનકડી ગાથા જોજો, વાંચ્યો અર્થ. સત્પુરુષ વિરક્ત હોકર સંપત્તિ કા ત્યાગ કર દેતે હૈ. અરે ઇસમે ક્યા આશ્ચર્ય હૈ? ક્યા પુરુષ ગ્લાની હોને પર અચ્છી તરહ ભક્ષણ કિયે હુએ ભોજન કા વમન નહીં કરતે? કે અંદર આપણે જે ખાધું હોય અને અંદરથી ગ્લાની થાય તો એને પાછું આપણે ઉલટી નથી કરી દેતા? અવશ્ય હિ કરતે. જો ભાવાર્થી વાંચી લઈએ. રાગ રહેતે હુએ ત્યાગ કરને પર દુઃખ હોતા હૈ, દુઃખ હોતા હિ હૈ, ઓર દુઃખ સહેના કઠિન હૈ. ઇસલિયે યદિ સરાગી પુરુષ ત્યાગ કરે તો અવશ્ય હિ આશ્ચર્ય કી બાત હૈ. બરાબર છે ને? કોઈ સરાગી વ્યક્તિ હોય, હવે સમજો ચક્રવર્તી હોય, સમ્યક દ્રષ્ટિ ન હોય, ઇમેજિન કરો, અને એને કોઈ કે ભાઈ તું બધા રાજ્યનો ત્યાગ કરી દે, તો એના માટે શું ડિફિકલ્ટ? પણ જે મુનિ દીક્ષા લેવા જ જતા હોય, અંદરથી એમને એટલો વૈરાગ્ય જાગ્યો અને હવે એ છોડીને જાય, તો એમાં શું નવાય છે? પરંતુ વૈરાગ્ય હોને પર ત્યાગ કરને મેં કુછ દુઃખ નહીં હોતા. જે વસ્તુ આપણી પાસે હતી એનાથી વધારે ઉત્કૃષ્ટ વસ્તુ જ્યાં મળી ગઈ તો ઓલી વસ્તુને છોડવામાં શું દુઃખ થાય? ખ્યાલ આવે છે ને? એ મુનિરાજને અંદરથી એવો વૈભવ એમને મળ્યો કે એમને હવે બહારના વૈભવમાં કઈ સુખ દેખાતું જ નથી, તો એમને એમાં દુઃખ શું થાય? સુખ હિ હોતા હૈ ઓર સુખ કોણ નહીં ચાહતા. ઇસલિયે વિરાગી પુરુષ ત્યાગ કરે તો કુછ ભી આશ્ચર્ય નહીં હૈ. જિસ પ્રકાર ભોજન કરને કે પશ્ચાત કિસી પુરુષ કો એસી ગ્લાની હો જાય કે ઇસ ભોજન સે મેરે પ્રાણ ચલે જાયેંગે, તબ વહ પ્રયત્ન કરકે ભી ભોજન કા વમન કર દેતા હૈ. ક્યાં આપણે ઉલટી ના કરી નાખીએ, ખબર પડે કે ભાઈ અંદર ઝેર હતું તો ઉલટી કરી નાખે. ઉસી પ્રકાર સહજ ઉપલબ્ધ વિષયો કે સેવન સે મેરા ભી બુરા હોગા એસા જાનકર ઉદાસીનતા હોને પર વિરક્ત જીવ ઉપાય કરકે ભી ઉસકા ત્યાગ કરતા હૈ. કોઈ જીવને મુનિ દીક્ષા લેવી હોય અને એ ઘરમાં રહે તો આપણને નવાઈ થાય ને, અને મુનિ દીક્ષા લઈને ઘર આદિ છોડીને જંગલ આદિમાં વયા જાય તો શું નવાય? જો એ જ અહીંયા કે છે તો ઇસમે કુછ આશ્ચર્ય નહીં. વાત ક્યાંથી ઉપાડે છે કે આ પર પદાર્થો જે છે એ જીવને નિરંતર ઈચ્છારૂપી દુઃખ ઉત્પન્ન કર્યા જ કરે છે. એટલે જે જ્ઞાની ધર્માત્મા એનાથી સચેત થઈને અંદરમાં વૈરાગ્ય ઉત્પન્ન કરીને એ પદાર્થ આદિનો ત્યાગ કરે છે તો એમનો ત્યાગ પણ ઉત્કૃષ્ટ છે અને એમાં કાંઈ જ નવાઈ નથી. હવે આગળની ગાથામાં એ કહે છે કે જેમણે એનો ત્યાગ કરી દીધો છે એના અંતરના પરિણામ કેવા હોય છે, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. એ જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેખ હું. બોલો જીનવાણી માં તમે જોઈ.